ઉના અને ગીર ગઢડા તાલુકાના ગામોમાં સિંહોનું આવી જવું હવે સામાન્ય બાબત છે. છાસવારે સિંહો દ્વારા રાત્રિ દરમિયાન ગામડાઓમાં પ્રવેશી કરી પશુઓનું મારણ કરવાના બનાવો પણ બનતા હોય છે, તેમજ દિવસ દરમિયાન પણ ક્યારેક સિંહો ખેતરોમાં જોવા મળી જતા હોય છે. ઉના ગીર ગઢડા રોડ ઉપર વડબિયારા ગામે ટેલિફોન એક્સચેન્જની સામે વાહનની અડફેટે 3 વર્ષની સિંહણનું અકસ્માત નિપજેલું. 3/5/2024 રાત્રે આશરે 1 વાગ્યાની આસપાસ રોડ ઉપર માદા સિંહ બારાનું કોઈ વાહન સાથે અથડામણમાં મોત નિપજ્યું હતું, જેની જાણ જંગલ વિભાગને થતાં આ બનાવને જંગલ વિભાગે ઇનફાઇટનું કારણ આપીને અકસ્માતની ઘટનામાં ખપાવવાનો અને સાચી હકીકત છુપાવવાનો પ્રયાસ કરેલ. આ અંગે જંગલ વિભાગના જ સાધાર રેન્જના RFO ભરવાડી તેમજ ફોરેસ્ટ ગાર્ડ હિતેશ બારોટે આ બાબતને ના બતાવવા તેમજ સિંહણનું ઇનફાઇટમાં મોત નિપજ્યું હોવાનું કહેલું. આમ આ બનાવને ફોરેસ્ટ વિભાગના અધિકારીઓએ આ બનાવને ઇનફાઇટમાં ખપાવવાની કોશિશ શા માટે કરેલ? બનાવની વિગત મેળવવા અનેકવાર ફોન કરવા છતાં પ્રેસ નોટ કે અન્ય વિગતો આપી નહોતી. આ અંગે વન વિભાગના અધિકારીઓ પાસે માહિતી મેળવવા ફોન કરેલો ત્યારે સાચી માહિતી આપવાના બદલે અન્ય વાતોમાં ગુમરાહ કરેલ, તેમજ સાચી માહિતી છુપાવવા કહેલું અને અવારનવાર ફોન કર્યા બાદ પણ સાધાર ઓફિસ સુધી મુલાકાત લીધા બાદ ત્યાં RFO હાજર ન હતા, તેમજ ટેલિફોનિક વાત કરતા બહાર હોવાનું કહેલ અને 36 કલાક બાદ સાંજના સમયે ખોટી પ્રેસ નોટ જાહેર કરેલ, જેમાં સાચી વિગત દર્શાવી ન હતી, તેમજ પ્રેસ નોટમાં આખલાનો ઉલ્લેખ કરેલ. તે અંગે વડવિયારા ગ્રામજનો સંપર્ક સાધતા આજુબાજુના સ્થળ નજીક રહેતા લોકોએ જણાવેલ કે ત્યાં આવો કોઈ આખલો ઘાયલ થયેલ હાલતમાં કોઈએ જોયેલ ન હતો. આ સ્થળ પર રોડની વચ્ચે સિંહનો વહી ગયેલ લોહી તેમજ પારે વાહને બ્રેક મારતા ટાયરના નિશાનો જોવા મળેલ અને સ્થાનિકોના કહ્યા પ્રમાણે આ સિંહનું ટ્રક સાથે અકસ્માત થયાનું જાણવા મળ્યું હતું. જ્યારે વન વિભાગ દ્વારા પોતાનો લૂલો બચાવ કરવા કોઈ પણ અધિકારીના સહી સિક્કા વગરની પ્રેસ નોટ જાહેર કરેલ હતી, તેમાં જણાવ્યું હતું કે વડવિયારા ગામ પાસે વહેલી સવારના સમયે આખલાનું મારણ કરવા કોશિશ કરેલ તે સમયે મોત થયેલ, જે અંગેની જાણ વન વિભાગના અધિકારીને થતાં તાત્કાલિક સ્થળ પર દોડી આવેલ. સ્થળ પર તપાસ કરતા એક આંખનો જીવ તો મરી આવેલો, તેના શરીર પર લાગેલા તાજા નિશાન પંજાના નવો તથા સિંહના દાંતના નિશાનો શરીરના ભાગે જોવા મળેલ અને બાજુના ભાગે સિંહણનો મૃતદેહ પડેલ. તેની તપાસ કરતા સિંહણના શરીરના ભાગે મૂંઢમારના નિશાન તેમજ ગંભીર ઈજાના નિશાન જોવા મળતા સિંહ અને આખલા વચ્ચે અથડામણ થયેલ હોય, જેમાં સિંહનું મોત નિપજતા સિંહણના મૃતદેહને PM અર્થે જ સાધાર ખસેડાઈ હતી. આ 3 વર્ષની માદા સિંહણનું વાહન સાથેના અકસ્માતના મૃત્યુ માટે કોણ જવાબદાર? અહીં પૂરપાટ ઝડપે રાત્રિના સમયે ચાલતા મોટા મોટા ડમ્પરો કે જેને કોઈની રોકટોક નથી, કે ફરી આ વાહન અડફેટે સિંહના મોતને ઇનફાઇટમાં ખપાવવાની કોશિશ કરનાર આ ફોરેસ્ટ કર્મીઓ, શું આવી ઘટના છુપાવવા બદલ આવા કર્મીઓ વિરુદ્ધ કોઈ કડક પગલાં લેવાશે કે બદલી આપીને સંતોષ માનવામાં આવશે? ગીર પૂર્વમાં જસાધાર રેન્જમાં ગીર ગઢડા રાઉન્ડના ગીર ગઢડા ઉના રોડ પર જાણે કે આ રોડ શેડ્યુલ 1ના વન્ય પ્રાણીઓ સહિતના વન્ય પ્રાણીઓ માટે કબ્રસ્તાન સાબિત થતું હોય તેમ સાસવારે આ રોડ ઉપર ગેરકાયદેસર ચાલતા ઓવરલોડ ડમ્પરો દ્વારા વન્ય પ્રાણીના મોત થયા હોવાનો બનાવો બને છે. આ અગાઉ પણ શિયાર, ચરક, રોજ, હરણ, નીલગાય સહિતના પ્રાણીઓના મોતના બનાવો બન્યા છે, જે વન વિભાગે દબાવવાના અને છુપાવવાના પ્રયાસ કર્યા છે. પણ જાગૃત નાગરિક અને જાગૃત પત્રકારોએ આ બાબતને ઉજાગર કરી અને અગાઉ અવારનવાર માધ્યમોમાં પણ સમાચાર પ્રસિદ્ધ કરેલ છે. ગઈકાલે રાત્રે અંદાજે 12 વાગે બેફામ અને બેખોફ ચાલતા સ્ટોન ક્રશરના વાહનો, જે વાહનની અંદર ઓવરલોડ ખનિજ ભરેલું હતું, તે વાહન પરત ફરી રહ્યું હતું ત્યારે વડવિયારા ગામ નજીક શેડ્યુલ 1ને સિંહણને મોતને ઘાટ ઉતારી દીધેલી, જે સિંહણના મોત બાદ વન વિભાગને ઉપલા અધિકારીને જાણ કરવાની જગ્યાએ વન વિભાગે આમાં બનાવને છુપાવવા કોશિશ કરી. આ બાબતને ગામના જાગૃત નાગરિકો અને જાગૃત પત્રકારોને જાણ થતાં
તેઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા અને તપાસ કરી તો આની અંદર સિંહણનું મોત અકસ્માતમાં થયું હોવાનું દેખાઈ આવતું હતું અને આરએફઓ તેમજ તે વિસ્તારના ફોરેસ્ટ ગાર્ડ ઓફ તો વળી બધાથી આગળ નીકળ્યો હોય તે રીતે પત્રકારોને કહેલ કે આ બધું રહેવા દો અને ખાનગી રાખવાનું છે. એલા ભાઈ આ જાહેર છે, વન્ય પ્રાણી છે, શેડ્યુલ વનના વન્ય પ્રાણી છે અને જો એને જો મારી નાખવા માટે આ તમારા વન વિભાગને આ લોકો પૂરેપૂરા હપ્તા આપે છે. એટલે બેફામ અને બેખોફ ઓવરલોડ વાહનો ભરાય છે અને વન વિભાગને આમાં જળસા છે એટલે તેને સિંહણની કિંમત નથી અને તે પોતાના બેંક બેલેન્સ વધે તેની કિંમત હોય એવું મનાવે છે. પણ આ બાબતની વન વિભાગ તો નહીં જ તપાસ કરે પણ એસીએફ ડીસીએફ ધારીના ઉચ્ચ અધિકારી દ્વારા જો તપાસ કરવામાં આવે તો આવા તો અનેક વન્ય પ્રાણીઓ મૃત્યુ પામેલાના કબ્રસ્તાન છે અને એના હાડપિંજર નીકળે એમ છે. રોડ ઉપર શેડ્યુઅલ વન સહિતના પ્રાણીઓના મોત થાય છે એના માટે બેફાન અને બેખોફપણે દોડતા વાહનોની સ્પીડ લિમિટ કરવા તથા સ્પીડ બ્રેકરો મૂકવામાં આવે તેવી માંગ કરાઈ હતી. હુસેન ભાદરકા, જેડએસ ટીવી, ઉના.